હેલો સ્ટુડન્ટ ઇલેવન્થ સ્ટાન્ડર્ડ ચેપ્ટર નંબર ટુ એમાં હું તમને જે ઇન્ટ્રોડક્શન આપતો તો આ એક એનિમેશન સિંગફિંગ સ્ટુડિયો છે એની આપણે વાત કરીએ છીએ ઓકે આ જે પ્રોગ્રામ છે એ મેં તમારી સામે ઓપન કર્યો છે આ બ્લેક જે સ્ક્રીન દેખાય એને આપણે બંધ નહીં કરીએ એ ખુલી જ રહેવા દેવાના એટલે ટોટલ તમારી વિન્ડો તમે ગણો ને તો વિન્ડો પાંચ વિન્ડો ખુલ્લી હોય તમારે ઓકે એમાંથી આપણે આ વિન્ડો છે આ ચાર બે પેનલ અને એની જ વાત કરવાની છે નીચે જે પરમ્સ આપણે એનું નામ રાખ્યું છે પરમ્સ એની પણ મેં તમને વાત કરી હતી આ પરમ્સ ઓકે આ પેનલનો યુઝ કરવાનો હોય છે આ છે નેવિગેટર પેનલ ઓકે બાજુ એ પેનલનું નામ નેવિગેટર છે ઓકે તો સ્ટુડન્ટ આપણે આજે તમને સર્કલ નું થોડુંક ઇન્ટ્રોડક્શન આપીશ આપણે આગળ જે બધા ક્લિક કરીશો એટલે એમાં તમે બ્લેક એન્ડ વ્હાઈટ કલર આપણે ફેલ કલરની આઉટલાઈન કલરની પણ વાત કરી હતી આગળના વિડીયો સ્ટુડન્ટ જોવો તો તમને આ નેક્સ્ટ વિડીયોમાં બધું ઈઝીલી તમને સમજાતું હોય છે ઓકે તો આ એક સર્કલ છે આપણે સર્કલ બનાવ્યું સર્કલ બની જાય એટલે એરો ટૂલ છે ટ્રાન્સફોર ટૂલ એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તમે એના ઉપર ક્લિક કરશો એટલે આમાં બે તમને ડગ દેખાય છે ટપકા દેખાય ને એને ડખ કહેવાય શું કહેવાય ડખ ટ્રાન્સફોર્મ ટૂલ હતો આપણે ડખ ઓકે એ બંને ડખનો યુઝ આપણે કરવાનો હોય છે સેન્ટરમાં દેખાય છે એનાથી તમે ઓબ્જેક્ટ આજે સર્કલ દોર્યો અને ઓબ્જેક્ટ કહેવાય બોર્ડર ત્રીજિયા

ઓકે જેટલું સમજાય એટલું કોઈ એવું કન્ફ્યુઝન થવું જોઈએ ઓકે કે મને નહીં ખબર પડી આ જો આપણે બોર્ડર વાળું છે આ ડક જ પકડવાનું ડક ઉપર તમે એક અસર રાખીને નાનું મોટું એને કરી શકો છો સેન્ટર વાળું ડખ છે ઓકે એ ગ્રીન છે પેલું બ્લુ છે તેનાથી તમે મૂ કરવાનું જ્યારે પણ મૂં કરવું હોય તે ગ્રીન ડક થી મૂ થાય તો છે ગ્રીન મૂ પેલું છે એ બ્લૂ છે કે એનાથી નાનું મોટું થશે જ્યાં બ્લુ જોવો તમે એથી નાનું મોટું થઈ ગયું અને પેલું ગ્રીન છે એનાથી શું થશે ઓબ્જેક્ટ છે એ મૂ થશે એને તમે કરી શકો છો આઉટલાઈન કલર ફિલ કલર જે વ્હાઈટ છે એ ફિલ કલર છે એટલે મારે કલર અંદરનો બદલવો છે ઓકે તો અહીંથી ડબલ ક્લિક કરો તો પણ તમે બદલી શકો છો કોઈ પણ કલર તમે લઈ શકો છો આપણે કલર બદલો આઉટલાઈનનો બ્લેક રાખ્યો છે અંદર કે આપણે પ્લિ ફીલ કલરમાં પિંક જેવો રાખ્યો છે ઓકે તો એ આપણે કલર લાઈન હું તમને બતાવું સર્કલ આઉટલાઈન કલર બ્લેક છે વચ્ચે સેન્ટર છે એ ફીલ કલર છે પિંક ઓકે તો એ આપણે જોઈએ એટલે તમને આ પેલા વ્હાઈટ એટલે મેં તમને એ કલરમાં પણ તમને ખબર પડે કે કલર બી બદલી ગયા છે તો એની પણ આપણે એ પણ આપણે સર્કલ દોરશું બઉ જ ઈઝી છે સ્ટુડન્ટ એમાં પણ બે ડક આવી ગયા જેના ઉપર ક્લિક કરશું જે સર્કલ ઉપર એને દેખાશે તમારે જેટલા સર્કલ બનાવો ઓકે એટલા તમને એ એના ડક આવે છે એક સર્કલમાં બે ડક હોય એ તમારે યાદ રાખવાનું આ નેવિગેટર પેનલ છે ઓકે તો તમે જેટલા બનાવો આ નીચે જો દેખાય સર્કલ સર્કલ ઓકે તો એ બધા એ અહીંથી ડિલીટ કરી શકો છો તમે કોઈ પણ ડિલીટ કરવું હોય તો ડિલીટ રાઈટ ક્લિક કરીને ડિલીટ કરી શકાય છે લેયર એને લેયર કહેવાય છે આમાં ઇરેઝર નો આવે તો તમારે બધી લેયર સિલેક્ટ કરવી પડે અને તમારે ડ્રો કરવાનું હોય છે આમાં ઇરેઝર આવે નહીં તમારે ડિલીટ કરવું હોય તો લેયરમાં જઈને રાઈટ ક્લિક કરીને તમે ડિલીટ કરી શકો છો આઉટલાઈન જો આઉટલાઈન કેટલી ડાર્ક થઈ ગઈ તેર લગીને એને બ્રશ સાઇઝ કહેવાય આપણે વાત કરીને આગળના ની અંદર ઓકે પંદર તમે નાની કરો એટલે તમને એ ભી ખબર પડે બોર્ડર છે એ નાની થશે ઝીરો કરી દીધું તો હવે જે છે એ ખાલી સર્કલ બનશે બોર્ડર દેખાશે એ નહીં અને બ્રશ સાઇઝનો પણ યુઝ મેં તમને સ્ટડી કરાવ્યો તો આગળ પાછો રિપીટ પ્રેક્ટિકલી બતાવી દીધું કે બ્રશ સાઇઝ એક હોવી જોઈએ તો આઉટલાઈન દેખાશે વધારે રાખો તો વધુ ડાર્ક દેખાશે તમને લેયર એ તમને દેખાય છે નેવિગેટરમાં જો ઘણી બધી લેયર બની ગઈ છે આપણે એક રાખીને જો બનાવ્યું તો બોર્ડર તમને એ દેખાય છે ઓકે આ બધા એટલે આપણે જ્યારે ક્લિક આઉટલાઇન રાખીએ ત્યારે લેંગ્વેજમાં પણ એનું કહેવાય ટ્રાન્સફોર્મ ટૂલ કહેવા છે તો તમને આમાં મેં બ્રશ સાઇઝ સ્ટડી કરે એવું સર્કલ એમાં કેટલા ડક આવે એની પણ વાત કરી છે મેં તમને કલરની પણ વાત કરી મેં તમને આ બધા તમે રાઈટ આ લેયર સિલેક્ટ કરો અને એના ઉપર રાઈટ ક્લિક કરો અને ડિલીટ ઓપ્શન આવે ડિલીટ કરો લેયર જતા રહેશે આમાં ઇરેઝર નો આવે ઓકે તો મેં તમને સર્કલ સર્કલની આખી ઇન્ટ્રોડક્શન આપણે માં સર્કલ નું પણ છે એમાં ત્રીજા અને કેન્દ્ર બિંદુ છે ડક એના આપેલા છે પાછળના પેજમાં કે કયા કયા ડક એમાં આવે આઉટલાઈન ક્રિએટ સર્કલ લેયર હોવું જોઈએ ક્રિએટ આઉટલાઈન બી લાઇન હોય તો નેવિગેટન માં જુઓ જો મેં એમાં આઉટલાઈન કાઢી નાખી જો ક્રિએટ આઉટલાઈન મેં કાઢી નાખી ક્રિએટ સર્કલ રાખો તો જ સર્કલ બને સર્કલ બને નહીં આના ક્રિએટ આઉટલાઇન રાખો તો જ આઉટલાઈન બને આઉટલાઈન બનશે નહીં ઓકે આ બાય લેરું જોઈએ એની નીચે બાય લેયર ડિફ્યુઝ આપેલું છે ડિફોલ્ટ જે આપેલું છે એની નીચે વન પોઈન્ટ ઝીરો ઝીરો છે એ મેં તમને શું કીધું હતું કે લેયર દૃશ્યતા અદ્રશ્ય દેખાડે છે ઓકે તો એ જે આ ટૂલબોક્સ છે એ મેન છે ટૂલ બોક્સના ત્રણ ભાગ છે એની વાત કરી આપણે ઓકે ત્રણ મિડલ અને લોઅર ત્રણ વસ્તુ મેં ઝીરો કરી દઉં છું જો લાસ્ટ આવ ઝીરો થઈ ગયું જો હવે તમે જે પણ સર્કલ બનાવશો એ દેખાશે નહીં અદ્રશ્ય થઈ જાય જો તમને એમ થાય ને બનતું નથી પણ એ બને જો લેર જો નેવિગેટમાં લેયર જો નીચે પર લખતા જાય સર્કલ 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 એકવીસ સર્કલ વીસ એવું લખાય છે ને ઓકે એટલે તમારે એ પણ યાદ રાખવાનું રહેશે એને ઓપીસીટી કહેવાય શું કહેવાય ઓપીસીટી ઓપીસીટી એક હોય તો જ તમે ડ્રો કરી શકો છો નકર ડ્રો થશે નહીં ઓપીસીટી ઝીરો હોય તો લેહર દેખાશે ઓકે પણ તમે જે ડ્રો કરો છો એ દેખાશે નહીં એટલે સ્ટુડન્ટ હું તમને અહીંયા સર્કલ બ્રશ સાઈઝ ઓપીસીટી ની મેં તમને વાત કરી દીધી ઓકે એટલે તમને યાદ રહી જવું જોઈએ એટલે મેં તમને એક એક ટેક્સબુકમાં આપ્યું જ છે અને બહુ એક બે એમસીક્યુ ત્રણ કે ભાઈ સર્કલ હોય છે કેટલા ડક હોય છે એને ઓકે કેન્દ્ર બિંદુ ત્રીજા એ તમે ટેક્સ્ટબુકમાં આપેલું છે એટલું તમને એ યાદ રહેવું જોઈએ ઓકે એટલે તમે જેટલા સર્કલ બનાવો એટલા લેયર દેખાશે ઓકે તમે એને ડિલીટ કરી શકો છો ઓકે હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર રેક્ટેંગલ કઈ રીતે બને કે રેક્ટેંગલ ના કેટલા ડક હોય એની આપણે વાત કરવાના છીએ સ્ટુડન્ટ હું તમને બાય એ એ બધા જે છે બતાવતો સર્કલ ઇન્ટ્રોડક્શન ઝડપથી આપણે જોઈ લેશું અહીં લગી રાખીએ છીએ સ્ટુડન્ટ ઓકે વિડીયો બધા બને એટલા જોતા જ ઈઝીલી ખબર પડશે ઓકે ન ખબર પડે તો ટેન્શન નહીં લેતા ક્લાસની અંદર આપણે રિપીટ ઘણી થઈ જશે